चैनल ऑफ वडोदरा। प्लास्टिक वेस्टमांथी फ्यूअल तैयार करवा माटे रेलवे यूनिवर्सिटी वडोदरा द्वारा शहर में तथा पादरा खाते प्लास्टो फ्यूअल तैयार करवा माटेना प्लांट आगामी दिवसों में नाखवा जई रह्या छे। त्यारे रेलवे यूनिवर्सिटी पदाधिकारी वडोदरा पालिकाना कचेरी खाते मेयर के रोकड़िया साथ आगामी दिवसों में स्थापना प्लांट में वडोदरा पालिका साथ कोलोबरेशन करने अंगे मीटिंग योजी थी। आ प्लांट नाखवा दररोज बे टन जेटला प्लास्टिक वेस्ट निकाल थे, उपयोग प्लास्टो फ्यूअल तैयार कर डोर टू डोर तथा अन्य वेस्ट में प्लास्टिक एकत्र एस्योरेंस चर्चा कर आना इकोनॉमिकल आर्थिक रीते शहर ने आवक थी फायदो अंगे तंत्र द्वारा आगामी दिवसों में आयोजन कर। सर आ શું વિષય છે? પ્લાસ્ટિક માંથી પેટ્રોલ બનાવવાની વાત છે, કઈ રીતની આયોજન છે આ લોકોનું? રેલવે યુનિવર્સિટી વડોદરા દ્વારા રેલવેના વડોદરા વિભાગની અંદર અને ત્યારબાદ પાદરાના વિભાગની અંદર પણ પ્લાસ્ટો ફ્યુઅલ એટલે પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુઅલ બનાવવાની આગામી દિવસમાં પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે। એના ભાગરૂપે વડોદરા શહેરની અંદરથી જે પ્લાસ્ટિક વેસ્ટ ડોર ટુ ડોર અને એના સિવાય પણ જે ગાડીઓ લઈને આવે છે એ એમને એશ્યોરન્સ મળે કે અમે રોજનું આટલું પ્લાસ્ટિક આપીશું તો આ દિશાની અંદર વડોદરા શહેરમાંથી પણ પ્લાસ્ટિકમાં ઘટાડો થાય અને એમની જોડે કોલેબોરેશન કરવાથી પ્લાન્ટ રેલવે નાખે તો વડોદરા શહેરને ખર્ચમાં પણ ન પડે અને એના સિવાય પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થાય એ દિશાની અંદર તેઓ જોડે અમે કોલેબોરેશન કરીને આગામી દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થાય એ દિશામાં પ્રયત્નો હાથ ધરનાર છે। નાગરિકોને વડોદરા શહેરમાંથી જે હાલમાં ડોર ટુ ડોર કે અન્ય ગાડીઓ પણ જે પ્લાસ્ટિક વેસ્ટ ઉઘરાવે છે તો એ કામગીરી યથાવત જ રહેવાની છે, પરંતુ એ રિસાયકલ થવા માટે અથવા તો એનો ડીકમ્પોઝ થવા માટે જે અમે હાલમાં બહાર મોકલીએ છીએ અથવા તો એનું નિરાકરણ લાવવા માટે આ સોલ્યુશન લાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે જે અમે બહાર મોકલીએ છીએ તો એ હવે વડોદરાની નજીક થશે તો આપણને પણ ઇકોનોમિકલ પોસાશે અને પ્લાન્ટ નાખવાની જવાબદારી પણ આપણા માથે નહીં આવે એવું મારું માનવું છે। સાહેબ આ પ્લાન્ટથી સ્વસ્થ અભિયાનનું જે મિશન છે તેમાં કેટલો ફાયદો છે? આપણે વર્ષોથી સ્વચ્છતા અભિયાન પણ ચલાવીએ છીએ અને એના સિવાય નો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક વગરની નાના માઇક્રોનથી પણ ઓછી જે બેગ હોય છે અમુક માઇક્રોનથી તો એના પણ વિષયની અંદર આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, પરંતુ હજુ પણ લોકો એ પાતળી થેલી અને કોથળીઓ વાપરે છે ત્યારે આગામી દિવસમાં આ થેલીનું કલેક્શન થઈને પણ એમાંથી પ્લાસ્ટો ફ્યુઅલની દિશાની અંદર પણ બને એ દિશાની અંદર તંત્ર આગામી દિવસમાં આયોજન કરશે। સર આ શું વિષય છે? પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની વાત છે, કઈ રીતની આયોજન છે આ લોકોનું? રેલવે યુનિવર્સિટી વડોદરા દ્વારા રેલવેના વડોદરા વિભાગની અંદર અને ત્યારબાદ પાદરાના વિભાગની અંદર પણ પ્લાસ્ટો ફ્યુઅલ એટલે પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુઅલ બનાવવાની આગામી દિવસમાં પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે। એના ભાગરૂપે વડોદરા શહેરની અંદરથી જે પ્લાસ્ટિક વેસ્ટ ડોર ટુ ડોર અને એના સિવાય પણ જે ગાડીઓ લઈને આવે છે એમને એશ્યોરન્સ મળે કે અમે રોજનું આટલું પ્લાસ્ટિક આપીશું તો આ દિશાની અંદર વડોદરા શહેરમાંથી પણ પ્લાસ્ટિકમાં ઘટાડો થાય અને એમની જોડે કોલેબોરેશન કરવાથી પ્લાન્ટ રેલવે નાખે તો વડોદરા શહેરને ખર્ચમાં પણ ન પડે અને એના સિવાય પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થાય એ દિશાની અંદર તેઓ જોડે અમે કોલેબોરેશન કરીને આગામી દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થાય એ દિશામાં પ્રયત્નો હાથ ધરનાર છે। નાગરિકોને વડોદરા શહેરમાંથી જે હાલમાં ડોર ટુ ડોર કે અન્ય ગાડીઓ પણ જે પ્લાસ્ટિક વેસ્ટ ઉઘરાવે છે તો એ કામગીરી યથાવત જ રહેવાની છે, પરંતુ એ રિસાયકલ થવા માટે અથવા તો એનો ડીકમ્પોઝ થવા માટે જે અમે હાલમાં બહાર મોકલીએ છીએ અથવા તો એનું નિરાકરણ લાવવા માટે આ સોલ્યુશન લાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે જે અમે બહાર મોકલીએ છીએ તો એ હવે વડોદરાની નજીક થશે તો આપણને પણ ઇકોનોમિકલ પોસાશે અને પ્લાન્ટ નાખવાની જવાબદારી પણ આપણા માથે નહીં આવે એવું મારું માનવું છે। સાહેબ આ પ્લાન્ટથી સ્વસ્થ અભિયાનનું જે મિશન છે તેમાં કેટલો ફાયદો છે? આપણે વર્ષોથી સ્વચ્છતા અભિયાન પણ ચલાવીએ છીએ અને એના સિવાય નો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક વગરની નાના માઇક્રોનથી પણ ઓછી જે બેગ હોય છે અમુક માઇક્રોનથી તો એના પણ વિષયની અંદર આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, પરંતુ હજુ પણ લોકો એ પાતળી થેલી અને કોથળીઓ વાપરે છે ત્યારે આગામી દિવસમાં આ થેલીનું કલેક્શન થઈને પણ એમાંથી પ્લાસ્ટો ફ્યુઅલની દિશાની અંદર પણ બને એ દિશાની અંદર તંત્ર આગામી દિવસમાં આયોજન કરશે।